नमो नोय सौ आयुर्यान नमो नोय सौ उज्जयान नमो नोय सौ त्रिकालवती श्रावणम ओंकार संयुक्त नित्यं जयन्ति योगिन कामदं मोक्षदं श्री ओंकाराय नमो नमः मंगलम भगवान सुतमोहि मंगलम कुरुकुंडारी उजेन्द्र मोसुमंगल नमः समय स्मरणाय स्वामी भूत्या चकास्ते समाधि तंत्र आचार्य भगवान पूज्यपाद स्वामी रचित समाधि तंत्र तथा प्रभात चंद्र जी रचित समाधि तंत्र नी टीका एनो स्वाध्याय आपने करी रहा छे एमा 16मो श्लोक आ श्लोक अने तेनो अन्वयार्थ आपने कर्या छे आजे એ શ્લોકની ટીકા લઈએ તે પહેલા અન્વયાર્થને ફરીથી જોઈએ. અહીંયા મૂળ ગાથામાં એમ કહ્યું કે હું અનાદિકાલથી આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો, એટલે કે વિષયોમાં રાચી રહ્યો. વળી પતિત થયો એટલે એને પડવાનું થયું. ક્યાંથી પડવાનું થયું? પોતાના શુદ્ધ ભાવથી પડવાનું થયું. એમ એ પતિત થયો, ઇન્દ્રિયોના વિષયમાં રાચી રહ્યો, અને એમ કરતા એ પોતે પોતાના સ્વભાવથી ખરેખર પડ્યો. એમ એ પતિત થયો, અનાદિકાળથી આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો. તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મને પોતાને, એટલે કે હું શુદ્ધ આત્મા, તેને મેં ઓળખ્યો નહીં. એ વિષયોને પ્રાપ્ત કરી એટલે કે એ વિષયોમાં રહીને, એ વિષયોને ભોગવવાના ભાવ કરીને વાસ્તવમાં હું મને પોતાને ભૂલી ગયો. મેં મારા સ્વરૂપને ઓળખ્યું નહીં, જાણ્યું નહીં. ટીકામાં કહે છે, મારાથી અર્થાત આત્મ સ્વરૂપથી ચ્યુત થઈ, મારાથી ચ્યુત થઈ એટલે મારાથી કહેતા હું એટલે આત્મા, હું એટલે આત્મા, શુદ્ધ આત્માની વાત લીધી છે અહીંયા. પોતાને જ્યારે ભાન થાય છે કે અનાદિથી આ વિષયોમાં રાચી રહીને પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો, એવું જયારે વાન થાય છે ત્યારે આવી ગાથા લખાય છે. એટલે કહે છે કે મારાથી, મારાથી અર્થાંત આત્મ સ્વરૂપથી, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ પાછો અઠી હું પતિત થયો, અર્થાંત અતિ આસક્તિથી પ્રવર્ત્યો. શેમાં અતિ આસક્તિથી પ્રવર્ત્યો? તો વિષયોમાં. કોના દ્વારા વિષયોમાં પ્રવર્ત્યો? તો કે ઇન્દ્રિયો રૂપ દ્વારોથી, ઇન્દ્રિયો મુખેથી, ઇન્દ્રિયોના વિષયમાં હું પ્રવર્ત્યો. પછી તે વિષયોને પ્રાપ્ત કરીને તે મારા ઉપકારક છે એમ સમજી તેને અતિપણે ગ્રહીને, એવા વિષયોને અતિપણે ગ્રહીને, એટલે એ વિષયો સાથે એકત્વ કરીને, એ વિષયો રૂપ પરિણમીને, જીવનું પરિણમન શુદ્ધ ભાવે થાય અથવા તો અશુદ્ધ ભાવે થાય. અશુદ્ધ ભાવે જીવનું પરિણમન થાય ત્યારે એ શુભ ભાવે અથવા તો અશુભ ભાવે થાય. એટલે જે ભાવે એ થયો છે એ ભાવે પોતે થયો છે, એનો ભાવ અને પોતે એ કાંઈ જુદા નથી. શુદ્ધ ભાવે થાય છે ત્યારે એ શુદ્ધ ભાવે થયો એમ કહીએ તો એ વખતે એ જીવ જ શુદ્ધ ભાવે છે, એ એની પર્યાય છે. અહીંયા કહે છે કે એને અતિપણે ગ્રહીને, જે વિષયો છે એને અતિપણે ગ્રહીને, એને અનુસરીને મેં પોતાને, આત્માને ઓળખ્યો નહીં, જાણ્યો નહીં. કેમ કે એ ભાવે થયો હતો,
જે વિષયો હતા એ વિષયો સાથે એકત્વ કરીને વિષયોના ભાવે જીવ થાય એટલે કે એ અશુભ ભાવે થાય તો પછી એનો ઉપયોગ આત્મા તરફ વળે નહીં અને આત્માને જાણે નહીં અને એમાં ને એમાં ઇન્દ્રિયના વિષયમાં જ એ પ્રવૃત્ત રહે તો ક્યારેય સ્વરૂપનો એને વિચાર આવે જ નહીં એટલે અહીંયા એ વાત કરી છે કે અનાદિથી આમ જ ચાલ્યું આવે છે અતિપણે અતિપણે શબ્દ છે ને એટલે એનો અર્થ એ છે કે એ સિવાય બીજું કાંઈ કર્યું જ નથી એ બધા વિષયો મને લાભદાયી છે ઉપકારક છે ઈષ્ટ છે એથી મને સુખની પ્રાપ્તિ થાય છે એમ સમજી એવા મિથ્યા ભાવે થઈને એ વિષયોને અતિપણે ગ્રહી એને અનુસરી મેં પોતાને એટલે આત્માને ઓળખ્યો નહીં જાણ્યો નહીં કેવા પ્રકારે જાણવો જોઈતો હતો કેવા પ્રકારે ન જાણ્યો જેવો આત્મા છે એવો એને જાણવો જોઈતો હતો અને એમ પોતાના શુદ્ધ આત્માને ન જાણ્યો કેવા પ્રકારે કહેતા જેવો આત્મા શુદ્ધ છે એવા શુદ્ધ આત્માને ન જાણ્યો હું એવા ઉલ્લેખથી હું જ પોતે આત્મા છું એટલે કે શુદ્ધ આત્મા છું શરીર આદિ રૂપ નથી બધાથી જુદો નવ તત્વની અંદર જે જીવ કહેવામાં આવ્યો એ બધી પર્યાયોથી પણ જુદો અને સર્વ અજીવથી પણ જુદો એવો આત્મા એવો શુદ્ધ આત્મા તો એવા શુદ્ધ આત્માને મેં જાણ્યો નહીં હું એમ જયારે કહું ત્યારે હું એટલે હું શુદ્ધ આત્મા છું અને જે શુદ્ધ આત્મા શરીર આદિ રૂપ નથી એટલે પરદ્રવ્ય રૂપ તો નથી પરદ્રવ્યોથી તો જુદો છે પણ સાથે એવો આત્મા કે જે એવી બધી પર્યાયોથી નવ તત્વમાં જે પર્યાય કહી એનાથી પણ જુદો ભિન્ન છે શુદ્ધ છે તો એવા શુદ્ધ આત્માને મેં જાણ્યો નહીં એમ તત્વત વાસ્તવમાં મેં જાણ્યું નહીં એમ તત્વત એટલે જેમ છે તેમ જેમ છે તેમ તત્વત શબ્દનો અર્થ છે વાસ્તવમાં એટલે કે જેમ છે તેમ હવે જેમ છે તેમ તો કોણે જાણ્યું છે જીનેશ્વર ભગવાને જાણ્યું છે એટલે જેમ જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ આવ્યું છે એમ મેં જાણ્યું નહીં એવી મેં આત્માની શ્રદ્ધા કરી નહીં ઉમા સ્વાતીજી ભગવાને પણ એમ કહ્યું તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમાં તત્વ શબ્દ છે એ તત્વ શબ્દ છે તો તત્વ શબ્દમાં યત શબ્દ સાથે રહેલો છે કે તેવી શ્રદ્ધા કરી નહીં એમ જયારે કહીએ તો તેવી એટલે કેવી યત એટલે જેવી છે તેવી આત્માની શ્રદ્ધા કોને હોય જેવી છે તેવી જ આત્માની શ્રદ્ધા કેવળી ભગવાનને હોય એમણે આત્માને જેવો છે તેવો જાણે છે અનુભવ્યો છે એટલે ભગવાનના જ્ઞાનમાં આત્માનું જેવું સ્વરૂપ આવ્યું છે એવું સ્વરૂપ મેં જાણ્યું નહીં એવો અહીંયા અર્થ છે અને ક્યારે જાણ્યું નહીં તો કે અનાદિથી જ અનાદિકાળથી મેં એવું આત્માનું સ્વરૂપ જાણ્યું નહીં ભાવાર્થમાં કહે છે અંતરાત્મા વિચાર કરે છે કે હું અનાદિકાળથી આત્મ સ્વરૂપને ચૂકી ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહ્યો શેની વાત કરી છે પોતાની વાત કરી છે પોતે શું કર્યું તેની વાત લીધી છે અહીંયા જ્યારે એને ભાન થાય છે ત્યારે એ શું કહે છે તો કહે છે કે જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર નિશ્ચયથી પ્રગટ કરી ચૂક્યો છે એવો અંતરાત્મા વિચાર કરે છે કે પૂર્વે મેં વિષયોને સેવ્યા ઇન્દ્રિયોના વિષયોને સેવ્યા અને એમ કરતા હું મારા ત્રિકાળ આત્મ તત્વને શુદ્ધ તત્વને જાણવામાં બાકી રહી ગયો એને મેં જાણ્યું નહીં બીજું બધું જ્ઞાન કરવા ગયો પણ મેં આત્માને જાણ્યો નહીં એટલે ભાવાર્થમાં અહીંયા કહે છે કે અંતરાત્મા વિચાર કરે છે કે
હું અનાદિકાળથી આત્મ સ્વરૂપને ચૂકી એટલે એનો વિચાર કર્યા વિના ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યો અને એમ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહ્યો તેથી આત્માને જાણ્યો નહીં. તેમાં આત્મબુદ્ધિ કરી, ઇન્દ્રિયોના વિષયમાં આત્મબુદ્ધિ કરી મેં મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું નહીં. જ્યાં સુધી જીવને પોતાના અસલી ચૈતન્ય સ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન હોતું નથી, જો અહીંયા પરિજ્ઞાન શબ્દ લીધો છે એટલે પૂરેપૂરું સંપૂર્ણ જ્ઞાન, સર્વ અપેક્ષાથી જ્ઞાન એને પરિજ્ઞાન કહ્યું, પ્રમાણ જ્ઞાન છે. અનેક નય દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન, તે જ પરિજ્ઞાન છે. જ્યાં સુધી જીવને પોતાના અસલી ચૈતન્ય સ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન હોતું નથી ત્યાં સુધી તે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતાને સુખદાયક છે, ઉપકારી છે, ઈષ્ટ છે, લાભદાયી છે એમ સમજી તેમાં અતિ આસક્ત રહે છે. પરિજ્ઞાન કરે છે એટલે એમાં બધા નયોથી એનું જ્ઞાન કરે છે અને એમાં એક શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે કે જે દ્વારા એ એકાગ્રતા કરી અને પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકે. બીજા અનેક નયો દ્વારા આત્માના સ્વરૂપને એ જાણે છે, આત્માના અનંત ગુણને ભેદ પાડીને જાણે છે, આત્માની અનંત શક્તિને ભેદ પાડીને જાણે છે, આત્માની પર્યાયને એ જાણે છે. એમ ભલે એને પરિજ્ઞાન હોય પણ આત્મામાં જવાનો એકમાત્ર રસ્તો છે તે પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ, અને એ નિશ્ચય નયનો વિષય છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય સમયસારમાં જેને કહ્યો છે, તો એ જ માત્ર આદરણીય છે. પણ એ આદરણીય તો એ અપેક્ષાથી આદરણીય છે કે એકાગ્રતા કરવી હોય તો શુદ્ધ નિશ્ચયનો વિષય છે એ જ આદરણીય હોય, બાકી બીજું સાથે રહેલું જ્ઞાન પણ એને હોવું જોઈએ. એક જ નહીંથી શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું જ્ઞાન કરે અને આત્માની બીજી વાતને જાણતો જ નથી, આત્માના આનંદ ગુણ સંબંધી, આત્માની પર્યાય સંબંધી એ બીજી કોઈ વાતને જો જાણતો નથી તો એ એવું એકાગ્રતા રૂપ ધ્યાન કરી શકતો નથી. એટલે જ્ઞાન તો એને પરિજ્ઞાન જ હોવું જોઈએ, જ્ઞાન તો પ્રમાણ જ્ઞાન હોવું જોઈએ. અને જેને પ્રમાણ જ્ઞાન છે એ એમાંથી જે પ્રયોજનભૂત છે, જે પોતાને ધ્યાનમાં પોતાને એકાગ્રતા કરવામાં પ્રયોજનભૂત છે એવા શુદ્ધ નિશ્ચય લઈને એમાંથી એ તારવી લે છે કે આ દ્વારા મને એકાગ્રતા થશે. એટલે જ્ઞાન તો પરિજ્ઞાન જ હોય, જ્ઞાન પૂરેપૂરું નથી કરતો આત્મા વિશેનું, અને માત્ર એમ માને કે મને શુદ્ધ નિશ્ચય નથી, આત્માનું સ્વરૂપ ખ્યાલ આવ્યું છે તો હું ધ્યાન કરી શકીશ એમ થતું નથી. એટલે શાસ્ત્રની અંદર જયારે વાત કરવામાં આવી હોય ત્યારે એ પ્રમાણે વાત કરવામાં આવી હોય, પણ સાથે ને સાથે જેમને અનુભવ છે એવા મહાપુરુષો આપણને એ વાત પણ સમજાવે છે કે ભાઈ પરિજ્ઞાન હોય, પૂર્ણ જ્ઞાન હોય, પ્રમાણ જ્ઞાન હોય, પણ પ્રમાણ જ્ઞાન છે એ જાણવું જરૂરી છે, પણ જયારે આત્મામાં જવું છે, સ્વાનુભૂતિ કરવી છે, સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી છે તો એમાંથી જે અંશ એ તરફ લઈ જનારો અંશ છે એ તો શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે, એ સિવાય બીજું કાંઈ નથી. એટલે દરેક વાતને આપણે વાંચીને એમને એમ કાઢી નાખીએ એમ નહીં, વિચાર કરવો જોઈએ કે અહીંયા તો પરિજ્ઞાનની વાત કરી છે, યથાર્થ પરિજ્ઞાન, અને યથાર્થ પરિજ્ઞાનની સાથે જો વિચાર કરીએ તો આપણને એમ થાય કે અનેક નયો દ્વારા થતું જ્ઞાન છે એ જ પરિજ્ઞાન હોય, એ જ પૂર્ણ જ્ઞાન હોય. તો એ જાણવાથી સમ્યક દર્શન થાય, પછી વિરોધાભાસ આવે. એટલે વિરોધાભાસ ન આવે માટે આ બધી વાતને સાથે સમજવી જોઈએ. 11મી ગાથા સમયસારની, એની અંદર નિશ્ચય નયને ભૂતાર્થ કયો અને એ જ એને સ્વાનુભૂતિનો વિષય છે, એ જ પોતાને સ્વાનુભૂતિ કરવી છે, પોતાને આત્માનો અનુભવ કરવો છે તો એનો વિષય એ જ છે. અને પછી તરત જ
12મી ગાથાની અંદર એમ કહ્યું કે વ્યવહાર નહીં છે તે જાણેલો પ્રયોજનવાન છે. 11મી ગાથા પછી તરત જ 12મી ગાથામાં એમ કહ્યું, એટલે એનો અર્થ એ છે કે નિશ્ચય અને વ્યવહારથી જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરવું, પ્રમાણ જ્ઞાન કરવું, અને એવું પ્રમાણ જ્ઞાન કર્યા પછીથી જે પ્રયોજનભૂત છે એવો દ્રવ્યાર્થિક નયનો વિષય, શુદ્ધ નયનો વિષય છે, તે જ એકાગ્રતા કરવા લાયક છે, આદરણીય છે. અહીંયા કહે છે કે જ્યાં સુધી જીવને પોતાના અસલી ચૈતન્ય સ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન હોતું નથી ત્યાં સુધી તે પોતાના સ્વરૂપથી સ્યુત થઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતાને સુખદાયક ઉપકારક છે એમ સમજી તેમાં અતિ આસક્ત રહે છે, એમાં આત્મબુદ્ધિ કરે છે. બીજી પણ એક વાત છે કે જ્યારે પૂર્ણપણે આત્માના સ્વરૂપને જાણે છે તો એ ભેદ કરીને જાણે છે, એટલે વ્યવહારનો વિષય થઈ જાય છે કે અનંત ગુણનો પિંડ એવો આ ભગવાન આત્મા છે, અનંત શક્તિઓનો એ વિચાર કરે છે, તો એ બધો વ્યવહારનો વિષય થઈ જાય છે. પણ વ્યવહારનો વિષય થવા છતાં એ દ્વારા જ એને આત્માનું મહાત્મા આવે છે. એવું આત્માનું મહાત્મા આવ્યા પછીથી એને બહારના ઇન્દ્રિયોના વિષયો છે એનું મહાત્મા ઘટી જાય છે. માત્ર સ્વવિકલ્પ દશા છે, હજી આત્માનો અનુભવ નથી થયો, તે છતાં પણ જ્યારે પોતાને એ સમગ્ર પ્રકારે સર્વ નય દ્વારા જ્યારે જાણે છે, ભલે ભેદ પાડીને જે જાણે છે એટલે વ્યવહાર છે, તે છતાં એ માહિતીરૂપ જ્ઞાન છે, તે છતાં પણ એને એનું મહાત્મા આવે છે, એટલે પોતાના સ્વરૂપનું એને મહાત્મા આવે છે, તો જ એ ઇન્દ્રિયોના વિષયોને ભૂલે, ઇન્દ્રિયોના વિષયો તરફનું એનું લક્ષ્ય છૂટે. એટલે બીજો એ અર્થ પણ સાથે અહીંયા ગર્ભિત છે, કે છે કે ત્યાં સુધી તે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતે સુખદાયક ઉપકારક સમજી, કેમ કે એને ખ્યાલ જ નથી કે પોતામાં આનંદ ગુણ છે એ એને ઉપકારક છે, પોતાના આનંદ ગુણનું પરિણમન છે એ એને સુખદાયક છે, એ વાત એને સમજાઈ જ નથી. એટલે પોતાનું સ્વરૂપ પૂરેપૂરું જાણે, એના સંબંધી પૂરેપૂરો વિચાર કરે, તો એને સમજાય કે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા બધું અંદરમાંથી આવે છે, બહારમાં નથી. એટલે એવા સ્વરૂપને એને જાણવું જોઈએ, અને એને એક પછી એક ક્રમમાં એ જાણે છે, અભ્યાસ કરે છે, એ માહિતી રૂપે જાણે છે, વિકલ્પ સહિત જાણે છે, પણ એમ કરવા જતાં એને બાહ્ય ઇન્દ્રિયના વિષય છે એનું પોતાપણું છે, એમાં જે સુખ બુદ્ધિ પડી છે એ બધું છૂટી જાય છે, એ બધું છૂટી જાય છે. એ વિષયો તાત્કાલિક છૂટી જાય, જીતેન્દ્રિયપણું થઈ જાય એમ નહીં, પણ એની શ્રદ્ધા બદલાઈ જાય છે કે સુખ તો અંદરમાં ભર્યું પડ્યું છે, કેમ કે સુખ દેનારો ગુણ અંદરમાં છે. તો આ બધી વાતને શાસ્ત્રમાં જે રીતે નિરૂપવામાં આવી હોય એ રીતે એને સમજવી જોઈએ, એનું નિરૂપણ કયા પ્રકારે કર્યું છે. અહીંયા કહે છે કે એમાં એ આત્મબુદ્ધિ કરે છે, ઇન્દ્રિયોના વિષયોમાં એ આત્મબુદ્ધિ કરે છે, એમાં અતિ આસક્ત રહે છે, પણ જ્યારે તેને ચૈતન્ય અને પર જળ પદાર્થોનું, ઇન્દ્રિયોના વિષયોનું ભેદ વિજ્ઞાન થાય છે અને પોતાના નિરાકુળ ચિદાનંદ સુધારસનો સ્વાદ આવે છે. જો અહીંયા માત્ર એમ નથી લીધું કે ચૈતન્ય બંને લીધું, કે જ્યારે તેને ચૈતન્ય અને પર જળ પદાર્થો નું ઇન્દ્રિયોના વિષયોનું ભેદ વિજ્ઞાન થાય છે, આ બધું જળ છે, આ ઇન્દ્રિયોના વિષયો પણ જળ છે અને એ આ ચૈતન્ય એવા ભગવાનથી જુદા છે, એમ બંનેનું બરાબર જેમ છે તેમ યથાર્થ જ્ઞાન થાય છે, એવું ભેદ જ્ઞાન થાય છે, અને પોતાના નિરાકુળ ચિદાનંદ સુધારસનો સ્વાદ આવે છે. એવું જ્યારે થાય છે ત્યારે બાહ્ય ઇન્દ્રિયોના વિષયો વગેરે પદાર્થો ભલા લાગતા નથી, સારા લાગતા નથી, ઈષ્ટ લાગતા નથી, સુખદાયી લાગતા નથી, પરંતુ એ બધા એને બુરા લાગે છે, ફક્ત તેઓ તેને જ્ઞેય રૂપ ભાસે છે. જ્યારે પછી એ ઇન્દ્રિયોના વિષયો છે તો એ વિષયો સાથે એ જોડાતો નથી, એમાં એને કાંઈ સુખદાયી લાગતું નથી, પોતાથી જુદું છે, ભિન્ન છે, તો માત્ર એને એ જાણે છે એટલે એના જ્ઞાનનું એ જ્ઞેય છે.
એના જ્ઞાનનું એ જ્ઞેય થઈ જાય છે. પહેલા એ વિષયોની સાથે એને જોડાણ થતું હતું ને હવે એ વિષયો વિષયોમાં રહ્યા, ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં રહી અને પોતે એનાથી જુદો ભિન્ન પોતાને અનુભવતો થકો બધાને જ્ઞેયપણે જાણે છે. આ કારણથી અંતરાત્મા પહેલા બહિરાત્મ અવસ્થામાં વિષય ભોગોને સુખરૂપ માની સેવતો હતો, તે હવે ભોગવેલા વિષયોની બાબતમાં વિચાર કરવા લાગે છે ત્યારે અજ્ઞાનતાથી ઇન્દ્રિયોના વિષયમાં ફસાઈ મેં મારું ચૈતન્ય સ્વરૂપ ઓળખ્યું નહીં. આના ઉપર ગુરુદેવ કાંજી સ્વામીએ ખૂબ વિસ્તાર કર્યો છે, ખૂબ મહત્વની વાત સમજાવી છે, પ્રયોજનભૂત વાત પણ સાથે એમાં સમજાવી છે, જ્ઞાનીની વિચારધારા આખી એમાં રજૂ કરી છે. તો એ બધું આપણે લઈએ. આત્મભાવના, આત્મભાવના પુસ્તકમાંથી આપણે એ બધું સમજીએ. આત્મભાવના પાના નંબર 88, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 96, પુસ્તકમાં પાના નંબર 88. અહીંયા કહે છે, અરે રે, પૂર્વે મેં મારા આત્માને ન જાણ્યો. ઇન્દ્રિય વિષયોમાં આત્મબુદ્ધિ કરીને તેમાં જ મોહ્યો. આ આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આત્માને જાણીને જેણે આત્મામાં જ આત્મબુદ્ધિ કરી અંતરાત્મા થયો અને પૂર્વે કદી નહીં થયેલો એવો અપૂર્વ લાભ તેને થયો. શું અપૂર્વ લાભ થયો? કે એનું મિથ્યાત્વ ટળી ગયું, એની મિથ્યા માન્યતા. મિથ્યા માન્યતા એટલે જીનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી વિપરીત માન્યતા, ઊંધી માન્યતા, જે અનાદિની ચાલી આવતી હતી એ માન્યતા બદલાઈ અને એ અપૂર્વ લાભ થયો. અને એવો અપૂર્વ લાભ થતાં એના કષાયો મંદ પડ્યા, એના કષાયો મંદ પડ્યા અને સમ્યક દર્શન થયું છે તો અનંતાનુબંધી કષાય પણ ગયા. તો એ અપૂર્વ લાભ થયો, જે પૂર્વે ક્યારેય આવો લાભ થયો ન હતો એટલા માટે એને અપૂર્વ લાભ કહ્યો. જ્યાં અલબ્ધ લાભ થયો એટલે પૂર્વે કદી જે નહોતો પામ્યો તેની પ્રાપ્તિ થઈ ત્યાં ધર્મીને એમ થાય છે કે અહો મારો આવો જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છે, તેને મેં પૂર્વે કદી ન જાણ્યો અને બહિરાત્મ બુદ્ધિથી અત્યાર સુધી હું રખડ્યો. જ્યારે આવો લાભ થયો ત્યારે એને સમજાયું. અહીંયા કહે છે કે આવો જે લાભ થયો ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો આવી ચીજ મેં અત્યાર સુધી પ્રાપ્ત કરી નહીં, એવો લાભ મેં પ્રાપ્ત ન કર્યો, ત્યારે એને સમજાયું. વાસ્તવમાં તો એ અનાદિનું અંદરમાં પડ્યું હતું, શક્તિ અપેક્ષાએ પડ્યું હતું, એની અત્યારે તો વ્યક્તતા થઈ, પ્રગટતા થઈ છે. એને એ હતું પણ એને પોતાને એ પ્રાપ્ત નહોતું. પ્રાપ્તની પ્રાપ્તિ છે ને, અહીંયા તો જે પ્રાપ્તિ થઈ તો એ જે અંદરમાં પડ્યું હતું એની પ્રાપ્તિ થઈ છે, પણ છતાંય એ પૂર્વે ક્યારેય નથી થયું એટલે અપૂર્વ છે. અપૂર્વ છે, બીજી રીતે પણ એ રીતે અપૂર્વ છે કે હવે એ મોક્ષ માર્ગમાં આવ્યો અને મોક્ષ માર્ગમાં આવ્યો છે તો હવે એ પૂર્ણ મુક્ત દશાને પ્રગટ કરવાનો જ છે. એટલે આમ એ અંતરાત્મા થયો છે અને જે એને લાભ થયો છે તે અપૂર્વ છે. હવે મને મારા અપૂર્વ આત્મ સ્વભાવનું ભાન થયું. આ રીતે અલબ્ધ આત્માની પ્રાપ્તિનો સંતોષ થયો કે હો મને અપૂર્વ લાભ મળ્યો. મને અપૂર્વ લાભ મળ્યો, પૂર્વે મને કદી આવા આત્માની પ્રાપ્તિ નહોતી થઈ. પૂર્વે હું આવા આત્માથી ચ્યુત થઈને બાહ્ય વિષયોમાં જ વર્ત્યો, પણ હવે આત્માના અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિથી સંતુષ્ટ થયો. અને એ વાત 16મી ગાથામાં કરવામાં આવી છે. હવે 16મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે, વર્તમાનમાં જેને આત્માનું ભાન થયું છે
હું અંતરાત્મા પોતાની પૂર્વ અવસ્થાને વિચારે છે કે અરે મારા વાસ્તવિક સ્વરૂપને પૂર્વે મેં ન જાણ્યું અને મારા આવા આનંદ સ્વરૂપથી જીવિત થઈને ઇન્દ્રિયો દ્વારા પતિત થઈને હું વિષયોમાં જ ભટક્યો, તેમાં જ સુખ માનીને હું મારા સ્વરૂપથી ભ્રષ્ટ થયો। આત્માના સ્વભાવનું ભાન થતા અંદર કૃતતા વેદાય છે। જો આત્માના સ્વભાવનું ભાન થતા પોતાને આનંદ છે, પણ આનંદ છે ને એની સાથે પોતાને આવો વિચાર પણ છે કે પૂર્વે આ સ્વરૂપને એ પામ્યો ન હતો, કેમ કે ઇન્દ્રિયોના વિષયમાં એ રહ્યો હતો। એને આનંદ છે, કૃત્ય થયો છે કે બધું જાણે કે મળી ગયું છે, જે પ્રાપ્ત કરવું હતું તે મળી ગયું છે, પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, એટલે એ સમ્યક દ્રષ્ટિને હવે બીજી કોઈ આકાંક્ષા ઈચ્છા રહેતી નથી, કેમ કે પોતાના સ્વરૂપને એને અનુભવ્યું છે અને એ સ્વાનુભૂતિમાં જે આનંદનો અનુભવ થયો છે એ અનુભવ થયા પછીથી હવે બહારમાંથી બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું જ નથી, એટલે એ પોતે એમ સમજે છે કે કૃત્ય થયો। કોઈને એમ થાય કે કૃત્યતા ક્યાંથી થઈ ગઈ, હજી એને કેવળ જ્ઞાન તો થયું નથી, પણ કેવળ જ્ઞાનના અંશ રૂપ એને નિશ્ચય સમ્યક દર્શનની અંદર પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે એવો અનુભવ થઈ ગયો છે। સર્વ ગુણાંશ તે સંકિત, સર્વ ગુણાંશ તે સંકિત, એવું કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ જે કહ્યું છે તો એનો અર્થ જ એ છે કે સર્વ ગુણનો અંશ જેમાં અનુભવમાં આવે છે એવું એ સમ્યક્ત્વ છે। એટલે સમ્યક દર્શનની અંદર કાંઈ એમ નથી કે અમુક ગુણોનું પરિણમન, શુદ્ધ પરિણમન એને અનુભવાતું નથી, એમ નથી। સર્વગુણોનું જે અંદરમાં પરિણમન ચાલી રહ્યું છે એનો એને અનુભવ થાય છે, એટલે કૃત્ય થઈ જાય છે। અહીંયા કહે છે કે આત્માના સ્વભાવનું ભાન થતા અંદર કૃત્યતા વેદાય છે। અહો, મારી પ્રભુતા મારામાં છે, મારી પ્રભુતાને હું અત્યાર સુધી ભૂલ્યો તેથી રખડ્યો, મારા આનંદ સ્વરૂપથી જીવિત થઈને વિષયો તરફના ઝંઝાપાતથી હું દુઃખી જ થયો, પણ હવે મને મારા આત્માની અપૂર્વ પ્રાપ્તિ થઈ। આવા આત્માની પ્રાપ્તિ એટલે કે શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા, સ્વરૂપને વિશે રમણતા, સ્વરૂપની જેવી છે તેવી જ શ્રદ્ધા થઈ તો એમાં એને સ્વરૂપનું દર્શન થયું છે। દર્શન થવું એટલે એનો પ્રતિભાસ થવો, અલૌકિક પ્રતિભાસ છે એ આનંદ રૂપે વેદાય છે એવું દર્શન અને પોતાના આત્માનું જ્ઞાન, એ થતા જે શ્રદ્ધા થઈ છે તે સમ્યક શ્રદ્ધા છે અને એવા આત્માના જ્ઞાન અને અનુભવ સહિત આત્મામાં જેટલો સમય રહેવું થાય છે એટલો સમય એને આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતાનું જ વેદન છે, એ અનંત ગુણોનું એ વેદન છે અને એને રમણતા કહી છે। શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા શબ્દ ગુરુદેવે જે ઉપયોગમાં લીધો છે, જે રીતે વાપર્યો છે, તો એનો વિચાર કરી તો આત્મામાં રમણતા એટલે શું, એટલે આત્માનો અનુભવ થતા જે આનંદની દશા છે, અલૌકિક દશા છે, એમાં લૌકિક કાંઈ નથી, એ દશામાં રહેવું એને રમણતા કહી છે। અને એવા નિશ્ચય રત્નત્રય રૂપ સમ્યક દર્શનને સમાધિનું કારણ પણ કહ્યું અને એને મોક્ષનું કારણ પણ કહ્યું। એ જ સમાધિ છે, જેટલો સમય આત્મામાં સ્થિરતા કરીને રહ્યો છે એ જ સાચી સમાધિ છે। ભગવાનની સ્તુતિમાં ભગવાન પાસે વરદાન માગે છે, સ્તુતિ કરે છે ને ત્યારે એમ કહે છે કે સમાઈ વરમ મત્તમ દિંતુ, એમ એ કહે છે
भगवान मने समाधि नु उत्तम वरदान आपो। समाधि कई रीते थाय एनो अहीं मार्ग बतायो छे एनी अहीं वात कहे छे। वर्तमान अपूर्व दशा, वर्तमान में एने सम्यक दर्शन थयुं छे, आत्मा नो अनुभव थयो छे, ए दशा ए अपूर्व दशा। एटले वर्तमान अपूर्व दशा सहित पोतानी पूर्व दशा ने पण अंतरात्मा विचारे छे कि रे इंद्रिय विषयों में मैं अनंत काल विताव्यो छतां तेनाथी अंश मात्र तृप्ति न थई, पण हवे विषयातीत अतिन्द्रिय ज्ञान स्वभाव ने जाणता विषयातीत विषयों थी रहित अतिन्द्रिय ज्ञान स्वभाव ने जाणता अपूर्व तृप्ति थई। पूर्वे क्यारे जे न थयुं हतुं एवी अपूर्व तृप्ति थई। वर्तमान में अतिन्द्रिय आनंद नो स्वाद आव्यो त्यारे पूर्वना इंद्रिय विषयों प्रत्येथी उदासीनता थई गई। एम विषाद थयो कि अरे रे मारा चैतन्य आनंद ने चूकीने पूर्वे इंद्रिय विषयों में मैं व्यर्थ अनंत काल विताड्यो। जयरे सम्यक दर्शन थाय छे त्यारे ए अंतरात्मा ने आवो विकल्प होय छे, एटले एथी कई ए दुखी थाय छे एम कहेवानो आशय नथी, पण त्यारे एवुं भान थाय छे तो कई भूमिका में भान थाय छे? सम्यक दर्शन नी भूमिका में भान थाय छे। सम्यक श्रद्धान थयुं छे एवी भूमिका में एने आवुं भान थाय छे कि जे पूर्वे कर्युं हतुं, जे पूर्वे जेने सुखनुं साधन मान्युं हतुं, पूर्वे जेने इष्ट मान्युं हतुं, ए बधुं खोटुं हतुं, ए भूल भरेलुं हतुं। साचुं सुख, साचो आनंद, साची शांति तो आत्मामांथी थाय छे। ए वात अनुभव सहितनी अत्यारे सम्यक दर्शन थया पछीथी ए अंतरात्माने छे। एटले वर्तमान दशानी अंदर एने आम विकल्प होय छे अने आवुं छे माटे करुणा थाय छे। आवुं थाय छे एटला माटे करुणा थाय छे अने एमां पण जे जीव वारंवार पोताना स्वरूपमां जाय छे एवा मुनिओ सातमा छठ्ठा गुणस्थानी भूमिकामां छे तो एमने करुणा एटला माटे ज थाय छे कि पूर्वे अमे पण मिथ्यात्वने कारणे जयारे आत्मानो अनुभव नहोतो कर्यो त्यां सुधी अमे इंद्रिय सुखने साचुं सुख मानता हता, पण एम नथी। एटले आ बीजा बधा जीवो ए केम करीने आवा सुखनो अनुभव करे, एटला माटे एमने कहे छे कि भाई आ विषयो जे छे एमां साचुं सुख नथी, अमे पण पूर्वे एम मानता हता, पण जयारे अनुभव थयो त्यारे ख्याल आव्यो कि इंद्रियो विषयमां मैं व्यर्थ अनंत काळ विताव्यो। એટલે પોતાને જે અનુભવ છે એના ઉપરથી ઉપદેશ કહે છે। કરુણા એટલા માટે જ થાય છે, પોતાને આવો વિચાર જો ન થાય, પૂર્વે જે થયું એનો જો વિચાર જ ન થાય તો એમને બીજા જીવો પ્રત્યે કરુણા થાય જ નહીં। પોતે જે ભૂલ કરી છે એ ભૂલ બીજાઓ ન કરે એવું સામાન્ય રીતે કોઈ પણ જીવને હોય કે અમે તો આ ભૂલ કરી પણ ભાઈ તમે આવી ભૂલ ન કરતા। એટલા માટે અહીંયા આ પૂર્વની વાત લેવામાં આવી છે। કોઈને એમ થાય કે હવે સમ્યક દર્શન થયા પછીથી પૂર્વે શું હતું એની વાત અહીંયા કેમ ગાથામાં લીધી હશે, આખી ગાથા એ પ્રકારે શા માટે લીધી? તો આ રીતે જ કરુણા થાય છે અને આ રીતે કરુણા થવાથી શાસ્ત્રની રચના થાય છે। આચાર્ય ભગવાનને પણ એવી જ સમાધિ થઈ એટલે એમણે કરુણા કરીને આપણને સમાધિ થાય તે માટે આવી ગાથા લીધી છે। ગુરુદેવ એને બરાબર સમજાવે છે। ગુરુદેવ કહે છે જેને આત્માના અતિન્દ્રિય અમૃતનો સ્વાદ ચાખ્યો એ વિષયો વિષ જેવા લાગે છે। જો ગુરુદેવ આ અનુભવની વાત કરે છે, પોતાના અનુભવની વાત કરે છે, શું કહે છે કે જેણે આત્માના અતિન્દ્રિય અમૃતનો સ્વાદ ચાખ્યો તેને વિષયો વિષ જેવા લાગે છે, પર વિષયો તરફની લાગણી તેને દુઃખરૂપ લાગે છે। આત્માના નિર્વિકલ્પ આનંદના વેદન સિવાય બીજે ક્યાંય તે પોતાનો આનંદ સપને માનતો નથી। જેને વિષયોની મીઠાશ લાગતી હોય કે રાગની મીઠાશ લાગતી હોય તેણે અતિન્દ્રિય આત્માના વિતરાગી અમૃતનો સ્વાદ ચાખ્યો નથી। એક તરફ અંતરાત્મા અતિન્દ્રિય આનંદનો સાગર
आत्मा छे, बीजी तरफ बाह्य मां सुख वगरना इंद्रिय विषयो छे। त्यां जेमां सुख माने ते तरफ जीव झुके, एटले एक तरफ तो अतिंद्रिय आनंद छे जे सुखनु कारण छे, अने बीजी तरफ जे इंद्रियोना विषय छे एमां ए सुखनी बुद्धि करे छे। तो ए बेमांथी जे तरफ ए सुख मानतो होय ए तरफ ए वळशे। मिथ्या दृष्टि जीव ए बाह्य विषयों में सुख माने छे तो ए तरफ वळे छे, अने सम्यक दृष्टि जीव अतिंद्रिय आत्मामांथी आवता सुख तरफ वळे छे। अहींया कहे छे कि जे जीव इंद्रिय आत्म स्वभाव तरफ झूके छे ते जीव इंद्रिय सुख ने अनुभवे छे। जे जीव बाह्य विषयों में सुख मानीने इंद्रिय विषयों तरफ झूके छे ते घोर संसारना दुख ने पामे छे। बे विरुद्ध मार्गो छे, साम सामा बे मार्ग छे। एक अतिंद्रिय स्वभाव ने चूकीने, पोताना अतिंद्रिय स्वभाव ने चूकीने इंद्रिय विषयों तरफ झुकाव कि जे संसारनु कारण छे, जे संसारनो मार्ग छे। अने बीजो इंद्रिय विषयों में सुख बुद्धि छोड़ीने अंतरना ज्ञान आनंद स्वभाव में झुकाव ये मोक्ष मार्ग छे। आत्मामा आनंदना निधान भर्या छे अने ए निधान संतो देखाड़े छे, पण अज्ञान थी अंध थयेला ज्ञान रहित, अज्ञान थी अंध थयेला मूंड जीवो पोताना आनंद निधान ने देखता नथी। तत्व ने कारणे, अज्ञान ने कारणे जीवो ज्ञान आनंद सुख शांति नु कारण शू छे एने समझता नथी, एटले एने मूंड कया छे। आदि थी एम ज पाछा करता आया छे एटले एमने मूंड कया छे। अहींया परमानंद स्तोत्र नी एक गाथा लीधी छे कि आनंदम ब्रह्मणो रूपम निज देहे व्यवस्थितम ध्यान हिना न पश्यंती जात्यंदा ईव भास्करम। तो निज देह में रहेलो आ ज्ञान स्वरूप आत्मा, निज देह में रहेलो, निज देह में रहेलो एटले कई देह एनो छे एम नहीं, पण आ जे देह साथे रह्यो छे एनी वात। निज देह में रहेलो एटले बीजा ना देह में रहेलो नहीं एम कहेवानो आशय छे। सामे तीर्थंकर भगवान, केवली भगवान बिराजता हो तो ये जे देह साथे रह्या छे एमनो आत्मा नहीं, पण आ पोते जे देह साथे रह्यो छे एने निजदेह कहो छे। एटले एनो अर्थ एम नथी कि ए देह ने पोतानो माने, पण कहेवानो आशय ए छे कि पोता सिवाय बहार बीजा बधा जे देह दिखाय छे ने एनी साथे रहेला आत्मा, एमां पछी तीर्थंकर भगवाननो आत्मा पण आवी गयो एटले ए बीजा देहमां छे। तो ए अपेक्षाथी एने जुदू पाडवू छे एटले अहींया कहे छे कि निज देहमां रहेलो आ ज्ञान स्वरूप आत्मा पोते ज आनंद स्वरूप छे, आनंद तेनु रूप छे, पण अंतरमां लक्ष्य करीने आंख उघाड़े तो देखाय ने। जो अंतरमां लक्ष्य करे त्यारे कई आंख खोलीने जोवानी जरूर नथी, तो शब्दोमां एम आवे ने दृष्टि त्यां करे आंख उघाड़े, एटले कहेवानो आशय एवो छे के एनुं लक्ष्य करे, अंतरमां लक्ष्य करी अने एने जाणे तो ये अनुभव में आवे ने। जेम जन्मांध मनुष्य जन्म थी जे अंध छे एवा मनुष्य ढळता सूर्य ने पण देखता नथी, एम इंद्रिय विषयों में ज सुख मानीने वर्तनारा मोहांध अज्ञानी जीवो पोताना आनंद स्वरूप आत्मा ने देखता नथी। तेओ विषयों में एवा मूर्छाई गया छे कि जराक पाछू वाळीने चैतन्य सामे नजर पण करता नथी। ज्ञानी जाणे छे कि मैं पण पूर्वे अज्ञान दशामां अनंत काळ गुमाव्यो, पण हवे मने मारा आत्मानु भान थयुं, हवे मैं मारा अतिंद्रिय आनंदनो स्वाद चाख्यो,
તે મને સ્વપ્નેય બાહ્ય વિષયોમાં સુખબુદ્ધિ થવાની નથી. અને એટલે પંડિત બનારસીદાસજીએ પણ અહીંયા કહ્યું છે, એ લીધી છે અહીંયા, કે જ્ઞાન કલા જિસકે ઘટ જાગી તે જગમાહી સહજ વૈરાગી. જ્ઞાન કલા જિસકે ઘટ જાગી, જેના આત્મામાં જ્ઞાન કરવાની કળા, પોતાના આત્માનું જ્ઞાન કરવાની કળા જેને જાગી, એટલે કે જે પોતાના સ્વરૂપનો અનુભવ કરે એવી કળા જેને પ્રાપ્ત થઈ ગઈ છે તે જગમાંથી સહજ વૈરાગી. એ સહજ વૈરાગી છે, એ જ્ઞાન સહિતનો સહજ વૈરાગી છે. જ્ઞાની મગ્ન વિષય સુખ માહી યહ વિપરીત સંભવે નાહી. જ્ઞાની વિષય સુખમાં હોય જ નહીં, એ સંભવે જ નહીં, એમાં એ મગ્ન હોય જ નહીં. જ્ઞાની તો સહજ વૈરાગી હોય. આત્માના જ્ઞાન આનંદ સ્વભાવનો નિર્ણય થતાં ઇન્દ્રિય આનંદનો સ્વાદ આવે, ઇન્દ્રિય વિષયો નિરસ લાગે. જગતના બધા જ વિષયો એને નિરસ લાગે. ઇન્દ્રિયના વિષયો જડ છે, અજીવ છે, અને હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું એમ જ્યાં સુધી નથી જાણતો ત્યાં સુધી જીવ અજ્ઞાનપણે બાહ્ય વિષયોને સુંદર માની રહ્યો છે. જ્યાં સુધી પોતે પોતાને જ્ઞાન આનંદ સ્વરૂપ નથી જાણતો, નથી માનતો, નથી શ્રદ્ધતો, ત્યાં સુધી એ બાહ્ય વિષયોને છોડશે નહીં. જ્ઞાની પણ બાહ્ય વિષયોમાં દેખાય, પણ શ્રદ્ધામાં તો એને એમ જ છે કે પોતાને જ્ઞાન આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ તો પોતાના સ્વરૂપમાંથી જ થાય છે. શ્રદ્ધા સમ્યક છે, જેની શ્રદ્ધા સમ્યક છે, જેની શ્રદ્ધા સમ્યક છે એ જ છૂટવાનો છે. જેને વિકલ્પ રૂપે પણ શ્રદ્ધા સમ્યક છે, ભલે સહાનુભૂતિ ન થઈ હોય પણ વિકલ્પ રૂપે એવી શ્રદ્ધા સમ્યક છે, તો એવો જીવ એવો પુરુષાર્થ કરી શકશે. એટલાય લોકો એવું માને છે કે શાસ્ત્ર અભ્યાસ કર્યો એથી શું થઈ ગયું, પણ ભાઈ શાસ્ત્ર અભ્યાસ કરીને જે વાત સમજાય છે તો એ વાત સમજાય છે અને સમ્યકપણે સાચી રીતે સ્વવિકલ્પ દશામાં પકડાઈ ગઈ છે તો સ્વવિકલ્પથી નિર્વિકલ્પ થતા વાર નહીં લાગે. જે સ્વવિકલ્પપણે સમ્યક શ્રદ્ધાન કરે છે, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જે સમ્યક શ્રદ્ધાન કરે છે એ જ સ્વવિકલ્પમાંથી નિર્વિકલ્પ થવાનો છે. જેને એવું શ્રદ્ધાન નથી એ ક્યાંથી નિર્વિકલ્પ થવાનો છે? શાસ્ત્રનો અભ્યાસ કરે છે, શાસ્ત્રનો અભ્યાસ કરે એટલે ચારિત્ર આવી જાય એમ હોતું નથી. લોકોની માન્યતા ઊંધી છે. જ્ઞાનીઓ વિશે પણ લોકો અનેક પ્રકારે એવી વાત કરતા હોય છે. ગુરુદેવ માટે, કૃપાળુદેવ માટે પણ એવી વાતો હજી અત્યારે પણ એમ કરતા આપણને સાંભળવા મળે. પણ પ્રભુ વાત આખી જુદી છે. ચારિત્ર તો સમ્યક દર્શન પછી હોય છે. જેને સમ્યક દર્શન નથી થયું અને માત્ર બાહ્ય ચારિત્ર લઈને બેસી ગયા છે, એમને અંતરમાં તો હજી કસાયો પડ્યા જ છે. કેમ કે સમ્યક દર્શન થયા વિના અનંતાનુબંધી કસાય ગયો જ નથી. એની વ્યક્તતા દેખાયની બહારમાં, એટલે કઈ એમ થોડું થઈ જાય છે કે બાહ્ય ચારિત્ર લીધું એટલે અનંતાનુબંધી કસાય ગયો છે. એવી બહારમાં વ્યક્તતા ન દેખાય અને ચારિત્ર હોય. જયારે પેલા જ્ઞાનીને બાહ્યમાં એના રાગ દ્વેષ ક્રોધ આ બધું દેખાય પણ એના અનંતાનુબંધી કસાય ગયો છે, કોણ સમજે આ વાત? અહીંયા કહે છે કે ઇન્દ્રિયના વિષયો અજીવ છે અને હું તો જ્ઞાન સ્વરૂપ આત્મા છું એમ જ્યાં સુધી નથી જાણતો ત્યાં સુધી જીવ અજ્ઞાનપણે બાહ્ય વિષયોને સુંદર માની રહ્યો છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ ઇત્યાદિ બાહ્ય વિષયો જ્ઞાનથી ભિન્ન જ્ઞેયો છે. અહીંયા જ્ઞાનથી ભિન્ન જ્ઞેયો છે એમ કેમ કહ્યું? અહીંયા એ જ્ઞેયો છે તો પછી એનું જ્ઞાન તો થાય છે, તો પછી જ્ઞાનથી ભિન્ન જ્ઞેયો કેમ કયા? કેમ કે અહીંયા જ્ઞાન એટલે આત્મા, એ બધા વિષયો આત્માથી ભિન્ન જ્ઞેયો છે. એ બધા જ્ઞેયો તો છે પણ અહીંયા જ્ઞાનને જ જ્ઞેય બનાવીને પોતે પુરુષાર્થ કરવાનો છે,
तो पछी जेने ज्ञान कहू एज आत्मा छे एवं वारंवार समय सारनी अंदर प्रतिपादन करवामां आव्युं होय त्यारे ज्ञान एटले आत्मा एम गुरुदेव ने तो सहज हतुं। एटले गुरुदेव नी वाणी में एम ज आवे कि बाह्य विषयो ज्ञान थी भिन्न ज्ञेयो छे। हूँ तो उपयोग स्वरूप छू, हूँ तो उपयोग स्वरूप छू, तू भान थता बाह्य विषयोनी वृत्ति काला विष दरनी माफक दुखदायक लागे छे। उपयोग स्वरूप छू, उपयोग स्वरूप छू एटले कि मारो उपयोग तो स्थिर रहे एवो छे, मारो उपयोग बारमां भटके एवो नथी। उपयोग स्वरूप, स्वरूप ने विषय उपयोग स्थिर रही जाए एवो मारो तो उपयोग छे। एटले जेने हवे आत्मा ने विषय एवी एकाग्रता थई छे एज एम कही सके कि एम श्रद्धे छे तो अनुभव सहित एवुं श्रद्धान छे। उपयोग स्वरूप छे ए शक्ति अपेक्षाए जो विचार करवा जईए तो जीव मात्र ने उपयोग होय छे, ज्ञान दर्शन ना उपयोग होय छे, पण अहीं तो उपयोग स्वरूप हूँ छू एम कही अने दर्शावुं ए छे कि अमने एवुं अनुभव थयो छे अने अमारो उपयोग तो स्वरूप ने विषय ज रहे छे, दृष्टि स्वरूप तरफ ज रहे छे, बारमा लक्ष जाय छे छतां दृष्टि स्वरूप तरफ ज रहे छे। ए वात लीधी छे, हूँ तो उपयोग स्वरूप छू एवुं भान थता बाह्य विषयोनी वृत्ति पछी बारमा आवे छे तो बीजुं बधुं जे छे ए बधुं એને કેવું લાગે છે? તો ગુરુદેવ કહે છે કે બાહ્ય વિષયોની વૃત્તિ તો કાળા વિષધરની માફક દુઃખદાયક લાગે છે। ચૈતન્યના રસ પાસે વિષયોનો રસ છૂટી ગયો છે, કોઈ તુલના જ નથી। ચૈતન્યનો રસ અને બહારના વિષયોનો રસ એની કોઈ તુલના નથી થઈ શકે, બંને વિરોધાભાસી ચીજ છે। પહેલા આવા આત્માનો નિર્ણય કરવો જોઈએ। આત્માનો નિર્ણય કરતા અતિન્દ્રિય સ્વાદ આવે, કોઈને એમ થાય કે અવિકલ્પ દશામાં આત્માનો નિર્ણય થયો હોય ત્યાં એવો સ્વાદ આવી જતો હશે? આમ તો એમ કહો છો કે નિર્વિકલ્પ ધ્યાનમાં જ એનો આનંદ અનુભવાય, પણ કહેવાનો આશય એવો છે કે જે નિર્ણય થયો છે એ નિર્ણય સ્વાનુભૂતિ સહિતનો નિર્ણય, આવા આત્માનો નિર્ણય કરવો જોઈએ અને આવો નિર્ણય તો સ્વાનુભૂતિ પૂર્વક જ થાય। એટલે એવો નિર્ણય કરતા અતિન્દ્રિય સ્વાદ આવે છે। એ નિર્ણય નિર્ણય નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે અને જેને એવો નિર્ણય થાય છે, જેને એવો નિર્ણય થાય છે એને એવો આનંદ આવે છે। પછી બારમાં ગમે તે ચાલતું હોય પણ એ તો આનંદમાં જ છે। પછી જે પુણ્ય પાપની વૃત્તિ આવે, શુભાશુભ ભાવો હોય અને બાહ્ય વિષયોમાં વલણ જાય, એમાં એનું લક્ષ પણ જાય, પણ એમાં એવા જ્ઞાની ધર્મીને સમ્યક દ્રષ્ટિને સુખ બુદ્ધિ નથી, એમાં ઈષ્ટ બુદ્ધિ નથી, એ પોતાને લાભદાયી છે એવી બુદ્ધિ હોતી નથી। વિષયોનો રસ ઉડી જાય છે, વિષયોનો રસ ઉડી જાય છે, તે તરફનું જોર તૂટી જાય છે, વિષયો તરફનું જોર તૂટી જાય છે, વિષયો તરફના રાગ દ્વેષનો એકાંત સ્વાદ અજ્ઞાન દશામાં લેતો, તેને બદલે હવે જ્ઞાન દશામાં, એટલે હવે જ્યારે પોતાની જ્ઞાન દશા છે, સમ્યક દર્શન થયું છે, ત્યારે રાગ વગરના આનંદનો સ્વાદ આવ્યો અને વિષયોના સ્વાદ ઝેર જેવા લાગ્યા, એટલે તેનો રસ છૂટી ગયો। આત્માના અતિન્દ્રિય આનંદ પાસે ઇન્દ્રો અને ચક્રવર્તીઓના વૈભવને જ્ઞાની તુચ્છ સમજે છે। ભગવાન એકવાર નિર્ણય તો કર, હું આનંદકંદ આત્મા છું, વિષયો મારાથી પર છે। વિષયો કહેતા પાંચે ઇન્દ્રિયોના વિષયો એમાં આવી જાય છે, એક વિષયની કોઈ વાત નથી, પાંચે ઇન્દ્રિયોના વિષય બધા એમાં આવી જાય છે। કોઈ પણ એક ઇન્દ્રિયનો પણ વિષય જો ગમતો હોય તો હજી એ વિષયમાં જ છે, બીજી બધી રીતે એ ઘણું બધું કરતો હોય, પણ હજી કોઈ પણ એક વિષય પણ હજી ગમતો હોય તો એનો અર્થ એ જ છે કે વિષયમાં જ છે। એટલે અહીંયા વિષયો કયા? એટલે પાંચે ઇન્દ્રિયોના વિષય,
એ પાંચેય ઇન્દ્રિયોના વિષયો મારાથી પર છે, મારાથી જુદા છે, એવો એકવાર નિર્ણય તો કર. ગુરુદેવ શું કહે છે, એકવાર એવો નિર્ણય તો કર કે હું આનંદ કંદ આત્મા છું, આનંદનો કંદ જેમાંથી માત્ર આનંદ જ આવે, બીજું કાંઈ ના આવે, એવો આનંદ કંદ આત્મા છું અને વિષયો મારાથી જુદા છે, પર છે. આમ ઉપયોગમાં નિર્ણય કરતા ચૈતન્યના અતિન્દ્રિય અમૃતનો સ્વાદ આવે છે. ઉપયોગમાં નિર્ણય કરતા એટલે કે ઉપયોગ એવો સ્વલક્ષી થાય છે ત્યારે આવો સાચો સમ્યક નિર્ણય થાય છે, એ વખતે અતિન્દ્રિય અમૃતનો સ્વાદ આવે છે, અતિન્દ્રિય આનંદ અનુભવાય છે. તે સ્વાદના આનંદ આગળ ઇન્દ્રના વૈભવો પણ તુચ્છ ભાસે છે. ઇન્દ્રિયના વિષયો લુખ્ખા લાગે છે, ઇન્દ્રિય વિષયો તરફ વલણ જાય દુઃખ છે. ચૈતન્યની સુંદરતા જાણી ત્યાં બીજાની સુંદરતા લાગતી નથી. ચૈતન્યના આનંદમાં જે નમ્યો તે હવે બાહ્ય વિષયો પ્રત્યે અણનમ રહેશે. એમ લગ્ન વરરાજાના ગાણા ગાય છે, નહીં નમશે રે નહીં નમશે, મોટાના છોરું નહીં નમશે. આ આત્મા જાગ્યો અને વર એટલે ઉત્કૃષ્ટ પ્રધાન એવા આત્માના સ્વભાવમાં આરૂઢ થયો, પોતે પોતાના સ્વભાવમાં આરૂઢ થયો. ત્યાં પેલો વરરાજા ઘોડા ઉપર આરૂઢ થાય છે, અહીંયા પોતે પોતાના સ્વભાવમાં જે આરૂઢ થયો છે એ પણ હવે નહીં નમે, એની વાત કરી છે ગુરુદેવે, કે તે વરરાજા ચૈતન્ય રાજા હવે નહીં નમશે, નહીં નમશે રે નહીં નમશે, બાહ્ય વિષયોમાં નહીં નમશે. ઇન્દ્રિય ચૈતન્યમાં જે નમ્યો તે ઇન્દ્રિય વિષયોમાં નહીં નમે, અન્નમ રહેશે. સ્વપ્ને તેમાં નમશે નહીં, સ્વપ્ને તેમાં સુખ બુદ્ધિ માનશે નહીં. ઉપયોગને અંતરમાં વાળીને ચૈતન્યના શાંત રસને નિર્ણયમાં લીધો ત્યાં વિકાર કે વિષયો પોતાના શાંત રસથી ભિન્ન અગ્નિ જેવા લાગે છે. આત્માના શાંત રસના સ્વાદ સિવાય સંકિતિને બીજા સ્વાદ ગમતા નથી, રૂચતા નથી. જેમ શીતળ પાણીમાં રહેનારું માછલું ઊની રેતીમાં આવે તો ત્યાં દુખી થાય છે, તો પછી અગ્નિમાં તો તે કેમ ટકી શકે. પાણીમાં જ જે પોષાણું ને પાણી વિના બહારમાં કેમ ગોઠે. એવી રીતે આત્માના સરોવરના શાંત જળમાં કેલી કરનાર સમકીતિ હંસને ચૈતન્યના શાંત રસ સિવાય બહારમાં પુણ્ય પાપની વૃત્તિની કે ઇન્દ્રિય વિષયોની રૂચિ ઉડી ગઈ છે, એમાં એ રહી શકતો નથી. માછલું જેમ બહારમાં રહી શકતું નથી એવી રીતે આ સમકીતિ હંસ ચૈતન્યના શાંત રસ સિવાય બહારમાં એટલે કે આ શુભાશુભ ભાવની વૃત્તિમાં કે ઇન્દ્રિયોના વિષયોની રૂચિમાં એ રહી શકતો જ નથી. ચૈતન્યના આનંદનો એવો નિર્ણય, એવું વેદન સહિત, એવા સ્વાનુભવ સહિત જેને આત્માનું જ્ઞાન થયું છે, આત્માનું દર્શન થયું છે, આત્મામાં રમણતા થઈ છે, એની વાત કરે છે કે ચૈતન્યના આનંદનો એવો નિર્ણય થઈ ગયો છે કે બીજા કોઈ વેદનમાં સ્વપ્ને સુખ લાગતું નથી, આવી સંકિતિની દશા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, તે વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખદામ બોલીએ. સુખ નામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.